આ છે આપણા ગટુભાઈ, જે દિલના બહુ સાફ પણ હંમેશા તેની જાનુડીની શોધમાં હંમેશા માટે રહે છે. હવે એક નવી મળી ગઈ છે, હવે જોઈએ એની સાથે કેમ છે. અરે સાંભળ જાનુડી, આ દુનિયામાં તું મારી છે ને મારી દેવાની, બાકી બીજા કોઈ ની નહીં, સમજી લેજે. નકર આ ગટુ કોઈના બાપનું નહીં સાંભળે, સમજી ગઈ? ઓહ નો. અને હવે જે આવશે ને તે ગટુભાઈના મમ્મી છે, જે બહુ જ મગજના ગરમ છે પણ મીઠું બહુ મસ્ત બોલે છે. હો કોની આરે વાતો કરો છો? અને આ જાનુડી જાનુડી કરવાની ઉંમર છે તારી ગઈ? હમણે લેજે મમ્મી, તું મને મારીશ તો હું તને છૂટો પાડો મારીશ. અને મારી જાનુડી તારી થનારી હોવ છે, અને તું એની સાસુ છો, વિચારીને બોલજે. હા હું બધું વિચારું હો ઉભો રહે. આ છે પોપટભાઈ, જે થોડુંક તોતડું બોલે છે પણ દિલના બહુ વધતે સાફ છે, અને એ પણ એની જાન ને ગોતે છે. ભાભી, મારો દતુ દીટલો છે ને બહુ વચ્ચે સમજદાર છે. બસ તમારી જ કમી હતી. અને આમ હવારવાર પોપટ કાકા, તમને જ્યારે મન થાય ને ત્યાં આવતું રહેવાનું. સુરતી ભાભી તો બોલ્યા કરે. તું ચૂપ બેસ નાલાયક, હું તારી ભાભી નથી, તારી માં છું. હા તો ભાભી, વાત એમાં એમ હતી કે હું અહીંથી નીકળેલો તો મને એમ થયું કે લાવને ભાભીને ગટુન બેને મળતો દાવ. હું કેવું ગટુ? હા તમને એમ કોકના ઘરમાં માથા મારવાના બહુ મન થાય નહીં પોપટભાઈ? મન તો થાય જ છે ને પોપટ કાકા, તમને મન થાય જ છે ને મને મન થાય જ છે. હાસી વાતો કરતો દીકલા તાલે, મન તો થાય. ભાભી એમાં એવું છે ને કે મારા ભાઈ આખો દી ઘરે તો ન હોય, એટલે તમે એને ગતું આખો દી ઘરમાં એકલા હો ને, એટલે મને એમ થાય હાલો ને હું બેને મળતો જાઉં. હા તો હવે બહુ સારું, તમે પણ મને એમ કહો પેલી છોકરી જોવા ગયા તો એનું શું થયું? અલે ભાભી, છોકરી મને તો બહુ ગમતી હતી પણ મારા બાપા કે મને નથી ગમતી, પછી આ સગાઈ તોલી નાખી. લે પણ ભાઈ, લગ્ન તમારે કરવાના છે અને છોકરી તમારા બાપાને નથી ગમતી. ભાભી લગ્ન તો છે ને માલત કરવાના હતા, પણ પછી મારા બાપા એમ કે મને તોકલી નથી ગમતી, એટલે પછી સગાઈ તોલી નાખી. મારા બાપાને ગમી તો દોવે કે નહીં? પાપા કાકા, તમારા બાપાને પૂછો નહીં ના મારું કઈ ચેટિંગ થાય છે કે નહીં. તું છાનો મારો બેસે ના લાય, નકર હવે તારી ખેર નથી. એટલે શું પોપટ કાકા બાપા ના પડે એટલે મારે ના પાડવાની? અરે તારે તો ખુશ થવું જોઈએ, તારી ઘરે હોવ આવી જાય અને તને ઘરે કામમાં ટેકો આપે. હા ભાભી, તમારા ગપ્તુની વાત એકદમ સાચી છે, અને આ સમયની અંદર આવું મા બાપ વિશે સાલું કોણ વિચારે. હા હા પોપટભાઈ, હજી મારે અલા તમારા ચક્કરમાં તો હું તોતલું બોલવા માંડી. ભાભી તમે છે ને મારા આવી રીતે તાલા નહીં પાલો, અને છે ને તોતલું બોલો તમારે કોઈ જરૂર નથી. હું મારા બાપાને કહી દઈ ને તો પછી ખોટું થઈ જાય. વાહ પોપટ કાકા વાહ, હું બાપની ધમકી આપી. અરે શું વાહ વાહ, એને કઈ જોક્સ માર્યો? એટલે હું તમને જ મન થાય પોપટ કાકા, આપણને વાહ વાહ કહેવાનું મન ન થાય. હે મને મન ન થાય પોપટ કાકા, હું તો આનાથી સાવ કંટાળી ગઈ છું. અલે ભાભી તમે હજી આનાથી કંટાળી ગયા? હજી તો બિચારો 5 વલણો તે, તો તમે વિચાર કરો હું 22 વલણો થયો, મારા બાપાની જો હાલત થતી હતી. હા હો પોપટભાઈ, એ વાત તમારી હા સાચી છે, તમારા બાપા તમારી પાછળ ગાંડા થઈ ગયા અને તમે ડાયા. મમ્મી ઈ બધી વાત ચાલે, તારે મારી સાથે છોકરી જોવા આવવાનું છે કે નથી આવવાનું ઈ પેલા કે. હા હો બેટા, આપણે જઈશું પણ તું થોડો છે ને પોપટ કાકા જેવો થઈ જાય ને પછી, અત્યારે નહીં. અરે વારે ભાભી વાહ, અત્યાર દેરી તમે છોકલાને જો હિકામો આપો જો, મજા આવી ગઈ તમારી વાત સાંભળીને. હા તો આપવી જ પડે ને, મારે કેને બગાડી થોડી નાખવાનો છે. અલે બદ બદ ભાભી, તમે છે ને આવા કલવાવેન બોલીને મારું દિલ નહીં દુભાવો, અને છે ને હું અહીં તમને બીજી વાત કરવા માટે આવ્યો હતો. શું વાત છે તો બોલો ને. હા તો ભાભી, કાલે છે ને હું ચોકલી ધોવા માટે ગયેલો, અને એ ચોકલીએ મને હા પણ પાલી દીધી છે, તો તમારે અને મારા ભાઈએ બંનેએ મારે એ સગાઈમાં તમારે આવવાનું છે, એટલા માટે હું અહીંયા આમંત્રણ આપવા આવ્યો હતો. અને કતુભાઈ તમારે આવવાનું થયો, ભૂલ તો નહીં બતરી જા, નકર દો દે આ કાકાની દાનમાં નહીં આવી ને તો હાલા વાત નહીં લે. લે શું વાત કરો છો તમે, પણ મારા દેરાણી તમને મળ્યા ક્યાં? ભાભી એ બધું તને તિકલેર રાખવામાં આવ્યું છે,
તમને જેટલું કીધું હતું ને એટલું કહો. તમે બંને છે ને ટાઈમ પર પહોંચી જાજો અને મારા ભાઈને કહી દેજો. સારું ચાલો, મારે મોડું થાય ત્યાં હું ધાવું છું. જય કોલિયાલમાં. મમ્મી જોયું, હવે આ બધા ગામના છોકરાની સગાઈ થવા લાગી. હે ભાઈ, મને સગાઈ કરવાનું મન ન થાય. હે ભાઈ, મને સગાઈ કરવાનું મન ન થાય. હજી તો બિચારો 5 વલો નો તે, તો તમે વિચારો મારા બાપા ની શું હાલત થઈ છે. હું 22 વલો નો ધાંધો છું. તારે પેલા ધ્યાન આ બાજુ છે. પેલા પોપટભાઈ, પોપટ કાકા ગયા એની અમે બરાબર. ઇસકે બાદ મે જબ બોલુંગા ડાયલોગ તો ઉસ તક બોલને કે ઠીક હે. ચલો એક્શન. મમ્મી જોયું, મમ્મી આ ગામના બધા છોકરાની સગાઈ થવા લાગી તો મને મન ન થાય. હે મમ્મી, મને સગાઈ કરવાનું મન ન થાય. મમ્મી જોયું, અહીં બધા આ ગામના છોકરાની સગાઈ થવા લાગી.